ప్రణివేశరమణీయదర్శనం మందహాసరుచిరానంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని. శ్రీ హరే కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యాం మహారాజని జై. కథా సంభళనారా బధా జ భక్తోને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પુર છઠ્ઠું તરંગ 21મું. આ સંસારમાં દુઃખ સિવાય કશું નથી દાદા, અને ભગવાનની મૂર્તિમાં સુખ સિવાય બીજું કશું નથી. આ વાત આ તરંગમાં આજે આપણે શ્રવણ કરીશું. There is nothing except unhappiness in this world. Nothing except unhappiness. And still we are trying to get the happiness. This is the reason for our unhappiness. You understand it? Agni mein aap haath daalo to kya hoga? Sukh hoga ya dukh? Kyon? आप जानते हैं, सामान्य आदमी भी समझ सकता है, अग्नि में सुख नहीं है, हाथ डालोगे तो जल जाओगे, दुख होगा ही. फिर आप रो रहे हैं, मैं जल गया, मुझे बड़ा दुख हुआ, लेकिन दुख होगा ही. आपने जो किया कि वो किया कैसा था? दुख होने जैसा ही आपने किया था. There is nothing except unhappiness in this world. And we are trying to get happiness from this world. This is the reason for our unhappiness. Bahut badhiya Bhagwan ne baat batai hai. Pankti bhayin rup sant nripake or padate jeh taku hari pir sat bhaye bhojan kiye jhote pankti bhayi સંત નૃપકી ઓર પદા તેજે. મેથાણ ગામમાં પૂંજાજી દરબારની વિનંતીને પ્રાર્થના હતી. મહારાજ ખૂબ સુંદર થાળજીમાં સંતોને ભક્તોને દરબારોને બોલાવ્યા, પંક્તિ થઈ છે, અને એ પંગતમાં ભગવાન શ્રીહરિ પીરસવા માટે પધાર્યા છે. બેર બેર હરિ પંક્તિ મે ફિરત અતિ રસલાય સુખ દેન હરિ ભક્તિ કો પ્રગટ ભયે હે તાય. શ્રી હરિ ઘણા પ્રેમ ભાવથી પંગતમાં પીરસવા વારંવાર ફરતા હતા, કારણ કે ભક્તજનોને અત્યંત સુખ આપવા માટે શ્રી હરિ પ્રગટ થયા છે. ભગવાન શા માટે પ્રગટ થયા છે? સન્ની ભગત, તિલક ભગત, ઘણું બધું પૂછીશ, ઊંઘવા નથી આવ્યા કથામાં. લિસન ટુ મી. સંતને સુખ આપવા દેવા દુષ્ટ જનને દંડ એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધાર્યું છે પંડ. ભગવાનને આ પૃથ્વી ઉપર આવવાનું એક જ કારણ છે, સંતને સુખ આપવા અને દુષ્ટને દંડ આપવા. સંતો ભક્તોને અપાર સુખ આપે છે. સંતો પીરસેલું ભોજન જમી રહ્યા ત્યારે દૂધ ભાત અને સાકર લઈને શ્રીહરિ પીરસવા લાગ્યા. દૂધ અને સાકર તો પાત્રમાંથી છલકાઈને ભૂમિ ઉપર ચાલતા થયા એટલું મહારાજે પીરસ્યું.
દૂધની ધાર કરી પાત્ર છલકાઈ ગયું, જમીન ઉપર રેલાઓ ઉતરવા લાગ્યા. આવી રીતે મહારાજે પીરસી, બોલો. જ્યારે શ્રીહરિ સંતોને જમાડતા ત્યારે ભગવાન શ્રીહરિ ભૂમિને પણ તૃપ્ત કરતા. ભૂમિને સુખી કરવા માટે તો શ્રીહરિ ભૂમિ ઉપર વિચરણ કરતા હતા. આવું ચરિત્ર મહારાજ શા માટે કરતા? આસિદ ભગત, સંતોને સુખ આપવા તો ખરું, પણ સાથે સાથે પૃથ્વીને સુખ આપવા માટે. કારણ કે પૃથ્વીને સુખ આપવા માટે ભગવાન શ્રીહરિ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. ભગવાનના દરેક ચરિત્રની અંદર અનેક રહસ્યો છુપાયેલા છે. દાદા ખાચરના દરબારમાં મહારાજ જમવા બેઠા છે, દરબારો બધા બેઠા છે જમવા. અચાનક મોટો કાળો નાગ નીકળ્યો. કાળા નાગને સર્પને જોઈ બધા દરબારો ડરી ગયા, ઊભા થઈ ગયા, જમવાનું છોડી દીધું. મહારાજે કહ્યું, બીસો નહીં, બીસો નહીં. સડસડાટ કાળો નાગ દોડતો દોડતો મહારાજ જમતા હતા ત્યાં સુધી પહોંચ્યો. મહારાજની સામે બેઠો રહ્યો. મહારાજે પોતાનો પ્રસાદીનો થાળ આપ્યો. એ નાગે થાળની પ્રસાદી લીધી અને મહારાજે ઈશારો કર્યો, નાગ ચાલ્યો ગયો. આવો કાળો જબરો નાગ એને જોઈ દરબારો ડરી ગયા. મહારાજને પૂછ્યું, મહારાજ આ શું ચરિત્ર કર્યું, ખબર ન પડી? ત્યારે મહારાજે કહ્યું કે અમે એકવાર શેષ નારાયણને વચન આપેલું કે અમે અમારી પ્રસાદી તમને આપીશું. ઘણો સમય થયો, શેષ નારાયણની વિનંતી હતી. આજે અમે સંકેત કર્યો, અમારી ઈચ્છાથી શેષ નારાયણ પોતે આ કાળા નાગનું સર્પનું રૂપ લઈને આવ્યા હતા. એટલો મોટો કાળો નાગ તો કોઈ જોયો જ ના હોય. અત્યારે પણ કેવા અજગર મળે છે, જોયું છે ને તમે? હમણાં કોઈ કહેતું હતું 15-20 ફૂટનો અજગર, કેટલો મોટો અજગર મળ્યો. દરબારોએ કહ્યું, મહારાજ તમે શેષ નારાયણને વરદાન ક્યારે આપેલું? મહારાજે ફરીવાર યાદ કરાવ્યું, આપણે સહસ્ત્રધરામાં સ્નાન કરવા ગયા અને અમે ડૂબકી મારી, ડૂબકી મારી અમે બહાર નીકળ્યા નહીં. કલાક બે કલાક થઈ તમે બધા રડવા લાગ્યા, વિનંતી કરવા લાગ્યા. ત્યારે અમે ડૂબકી મારીને સહસ્ત્રધરામાંથી સીધા પાતાળમાં ગયા, શેષ નારાયણે મારી પૂજા કરી. પણ તમે બધા કરુણ આક્રંદ કરતા હતા, તમારા બધાનો પ્રેમ ભાવ જોઈને અમે ઉતાવળ કરીને નીકળી ગયા. શેષ નારાયણે ખૂબ વિનંતી કરી, મહારાજ આપ પધાર્યા છો, કંઈક પ્રસાદ સ્વીકારો, કંઈક પ્રસાદી અમને કૃપા કરીને આપો. ત્યારે અમે કહ્યું હતું, તમારી પૂજા અમે પાતાળમાં સ્વીકારી અને અમારી પ્રસાદી અમે પૃથ્વીલોકમાં તમને બોલાવીને આપીશું. તેથી આજે અમે પ્રસાદી આપી. મહારાજના દરેક ચરિત્ર અનેક જીવોનું કલ્યાણ કરનારા છે. અધર્મી, અસુરો અને નાસ્તિકો ભૂમિ ઉપર હરતા ફરતા રહે છે, તેનાથી ભૂમિને અપાર દુઃખ થાય છે. ભૂમિના તે દુઃખનો કહેતા પાર આવતો નથી. મહાભારતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, સૌથી ભારેમાં ભારે તત્વ કયું છે? પર્વત, નદી, આ પૃથ્વી ઉપર સૌથી ભારે, વિચ ઇઝ ધ હેવીએસ્ટ થિંગ ઓન ધીસ અર્થ? મહાભારત એમ કહે છે, સૌથી ભારેમાં ભારે તત્વ હોય ને તો પાપ છે. શું છે? માણસ જ્યારે અપાર પાપ કરે છે ને ત્યારે પૃથ્વી સહન કરતી નથી. પૃથ્વી ધ્રુજે છે, પૃથ્વી ફાટે છે, જેને આપણે અર્થક્વેક કહીએ છીએ, જેને આપણે સુનામી કહીએ છીએ. ચારે બાજુ પાપ વધી રહ્યા છે, એનું કારણ શું? હમણાં લગભગ થોડા સમય પહેલા નેપાળમાં બહુ મોટો ભૂકંપ આવ્યો હતો, ખબર છે તમને? એટલો મોટો ભૂકંપ નેપાળના ઇતિહાસમાં કહેવાય છે, સેંકડો વર્ષો પછી આટલો મોટો ભૂકંપ આવ્યો છે. આપણે એના વિડીયો જોયા છે, તમે પણ જોયા હશે. આ નેપાળનો ભૂકંપ પૂરો થયો પછી દાદા એક વિદેશી માણસે એના ઉપર રિસર્ચ કરીને આર્ટિકલ પબ્લિશ કર્યો છે. તમે ઓનલાઈન જોશો તો પણ કદાચ મળી રહેશે. એનો સાર શું હતો? કે નેપાળની અંદર આટલો મોટો ભૂકંપ આવ્યો એનું કારણ, નેપાળમાં એક ઉત્સવ થાય છે, જે ઉત્સવમાં સમૂહમાં ગાયો અને ભેંસો પશુઓની હત્યા થાય છે.
એ ઉત્સવમાં લાખોની સંખ્યામાં ગાયો ભેંસો બે રહમી રીતે કપાણા હતા. અને આ સમૂહમાં ઉત્સવ જે નેપાળમાં થઈ રહ્યો છે, આવી રીતે પશુહત્યા થઈ રહી છે, ક્રૂર રીતે પશુઓની મરાઈ રહ્યા છે, એના કારણે આ ભૂકંપ થયો છે. અને આ ઉત્સવ જો અટકાવવામાં નહીં આવે તો આના કરતાં પણ મોટી દુર્ઘટના નેપાળમાં બીજી થશે. આજે પણ નેપાળની સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે, આ ઉત્સવ બંધ રખાયો છે. એક સમાજ એમ માને છે કે આપણી પરંપરા છે તૂટવી ન જોઈએ, અને એક સમાજ એમ માને છે કે પરંપરા ખોટી હોય તો તોડવી જ જોઈએ. પશુને મારવી આવી કોઈ પરંપરા હોય? જાહેરમાં કેટલા લાખો, આંકડો છે, એટલી મોટી સંખ્યામાં લાખોના લાખો ગાયો ભેંસો બેરહમી રીતે માણસોએ કાપ્યા. દુઃખ થાય, હમણાં બાંગ્લાદેશમાં ઈદનો દિવસ હતો, એટલા બકરાઓ કાપ્યા, રોડ ઉપર લોહીની નદી વહેવા લાગી. આ પાપ ક્યાં જવાનું? એ બકરાઓનો ચિત્કાર, એ બકરાઓનું દુઃખ, શું માણસને એનું ફળ નથી મળવાનું? જીવનમાં યાદ રાખજો, વાવે તેવું લણે. એઝ યુ વિલ સો, સો વિલ યુ ગેટ. તમે જેવું વાવશો તેવું મેળવશો. આનાથી બીજો કર્મનો કોઈ મોટો સિદ્ધાંત જ નથી. માણસ બીજાને દુઃખ આપે છે ત્યારે વિચારતો જ નથી, અને પોતાને થોડું દુઃખ પડે તો જાજુ વિચારે છે. જોયું તમે? બીજાને દુઃખ આપે ત્યારે વિચારતો જ નથી, પણ પોતાને થોડું દુઃખ પડે તો પણ ઘણું વિચારે છે. કેટલી સરસ વાત છે જુઓ. આ પૃથ્વીને અધર્મી લોકોનો, અસુર લોકોનો, નાસ્તિક લોકોનો અપાર ભાર લાગે છે. ભૂમિને શાંતિ આપવાને માટે ભગવાન નરનારાયણ રૂપ ધરીને હિમાલય પર્વતમાં રહેલા બદ્રિકાશ્રમમાં અખંડ રહ્યા છે, અને તેને લીધે આ બ્રહ્માંડ સ્થિર રહ્યું છે. કેટલાક દૈવી મનુષ્યો સંતને, વિપ્રને અને ગાયોને માને છે, પૂજે છે, અને ભગવાનના અવતારોને, મૂર્તિઓને પણ ઘણા આદરભાવથી માને છે અને પૂજે છે. તેથી પૃથ્વીને સુખ મળે છે. સંતની પૂજા, બ્રાહ્મણની પૂજા અને ગાયની પૂજા, આ ત્રણ પૂજા, એનાથી પૃથ્વીની પણ પૂજા થાય છે, એનાથી ભગવાનની પણ પૂજા થાય છે, એનાથી આખા બ્રહ્માંડના તમામ જીવોની પૂજા થાય છે. કથા સાંભળનારા જેટલા ભક્તો બેઠા છે, આજે તમને વિનંતી કરવાનું મન થાય, દુનિયાની અંદર સૌથી વધારેમાં વધારે ધ બિગેસ્ટ મીટ એક્સપોર્ટર કન્ટ્રી ઇઝ ઇન્ડિયા. ઇન્ડિયામાં પણ દાદા સૌથી વધારેમાં વધારે પશુઓ કપાય છે ઉત્તર પ્રદેશમાં, યુપીમાં. કયા ઉત્તર ભારતમાં? જ્યાં ભગવાન રામ, જ્યાં ભગવાન કૃષ્ણ, જ્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, આ ધર્મભૂમિમાં. અત્યારે સરકાર બહુ સારી છે. અત્યારની સરકાર આ તમામ પાપને કાઢવા માટે જાણે ભગવાને જ મોકલી હોય એવી સરકાર છે. યોગી આદિત્યનાથ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય, કેવું સુંદર કાર્ય કરી રહ્યા છે લોકો. દુઃખ થાય, સમાજનો સ્વાર્થ કેટલી હદ સુધી વધ્યો છે. સારા સત્સંગી ભક્તો ઇન્ડિયામાં મારે વાત થાય, પૂજ્યપાદ ગુરુજીએ તો જાહેરમાં કહ્યું છે, વડતાલનું પ્રવચન તમે બધાએ સાંભળ્યું હશે. મોટા મોટા સંતો જાહેરમાં કહે છે, ભગવાનને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, સારી સરકાર હશે તો દેશ સારો બનશે, દેશ સારો હશે તો જ પ્રજાને સુખ અને શાંતિ મળશે. સારા સમજુ હરિભક્તો એમ કે નરેન્દ્ર મોદીએ દેશનું ઘણું વિચાર્યું, અમારું શું? વિચાર તો કરો. એને દેશનું બહુ સારું કર્યું, રોડ રસ્તા કર્યા, અમારું શું? આટલી હદ સુધીનો સ્વાર્થ હોય ને ત્યાં ક્યારેય સુખ ન મળે. માણસ પોતાનું જ વિચારવા લાગ્યો, બાજુવાળાનું નહીં, સામેવાળાનું નહીં, કોઈનું નહીં. એના હાથમાં રૂપિયાની નોટ મળે તો જ એને એમ લાગે કે આ સરકાર સારી. અને આ સરકાર કોઈને પૈસા આપે એમ છે નહીં, લાલચ અને પ્રલોભનમાં માનનારી સરકાર નથી. આ તો કાયદો અને વ્યવસ્થાને માનનારી અને પોષનારી સરકાર છે. સમજીએ કેટલી સરસ વાત આવી. સંતને, વિપ્રને અને ગાયોને જે પૂજે છે, માને છે અને આદર આપે છે, એનાથી પૃથ્વીને પણ શાંતિ મળે છે.
એટલે કે ભગવાન પણ તૃપ્ત થાય છે. આધારાનંદ સ્વામી આ વાત લખતા લખતા સ્વામીને એક વાત યાદ આવી છે વચ્ચે. શ્રીજી મહારાજે કહેલી વાત હવે સ્વામી આ લખતા લખતા સ્વામી તલ્લીન થઈ ગયા અને આગળ ઊંડા ઉતરી ગયા. ભગવાન શ્રીહરિ મેથાણ ગામમાં સંતોની પંક્તિ થઈ છે, પંક્તિમાં મહારાજ પીરસે છે, આ લીલા ચાલે છે, અને હવે લખે છે કોણ? આધારાનંદ સ્વામી. આધારાનંદ સ્વામીએ શ્રીજી મહારાજે કરેલી વાત સાંભળેલી, એ વાત સ્વામીને યાદ આવી ગઈ, એટલે વચ્ચે સ્વામી લખે છે, યાદ આવી ગઈ છે. છેલ્લે સ્વામી કહેશે હમણાં, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચભૂત છે, તે બધા દેવ સ્વરૂપ છે, એટલે કે ભગવાનની વિભૂતિ છે. સ્વરૂપ અને સામર્થ્યની દ્રષ્ટિએ પાંચ ભૂત એક એક કરતા 10-10 ગણા મોટા છે, વિશાળ છે. અહંકાર, મહત્તત્વ, માયા તે ભૂતો કરતા પ્રત્યેક અનુક્રમે 10-10 ગણા સ્વરૂપ અને સામર્થ્યથી મોટા છે, સમર્થ છે. એટલે કે વિજ્ઞાન પણ માને છે, અત્યારનું ભૌતિક સાયન્સ આનાથી બહુ નજીક આવી ગયું છે. પૃથ્વી, એના કરતાં જળ, એના કરતાં તેજ, એના કરતાં વાયુ, એના કરતાં આકાશ, એના કરતાં અહંકાર, એના કરતાં મહત્તત્વ, એના કરતાં પ્રકૃતિ એટલે માયા, આ 8 આવરણ છે. શું છે? આ 8 આવરણ છે. આ અષ્ટધા પ્રકૃતિ પણ કહેવાય છે. આ 8 આવરણના મેજે નામ આપ્યા સ્થૂળ નામો છે, પણ ભગવાનની માયા એનું મોટામાં મોટું કાર્ય આ જ છે. હવે આપણે માયાને સમજવા જશું તો આ બધી વાતો રહી જશે, એટલે આપણે બસ ટૂંકમાં સમજીએ. કારણ કે દાદા ઘણીવાર બહુ ઊંચી વાત બાળ મંદિરના છોકરાને મેડિકલની વાત કરીએ તો પણ, એટલે આ અષ્ટ આવરણ છે, એક એક કરતા 10-10 ગણા મોટા, સમર્થ અને વિશાળ છે. અને તેના કરતા એટલે કે પ્રકૃતિ, મહામાયા કરતા અક્ષર પુરુષ પણ સ્વરૂપ અને સામર્થ્યની દ્રષ્ટિએ 10 ગણા વધારે છે, એટલે અનંત ગણા મોટા છે. અને તે સૌથી પર સબસે પુરુષોત્તમ ભગવાના અનંત સામર્થ સો ધરી કે રહાના. આ બધાથી પર અનંત સામર્થ્યને ધરનારા ભગવાન પુરુષોત્તમ છે. બીજા કોઈ તત્વનું સામર્થ્ય ભગવાન શ્રીહરિના સામર્થ્યની આગળ કંઈ પણ દેખ્યામાં આવતું નથી. રવિ આગે જું તારે અનેકા તાકો સામર્થ દેખાતન એકા. રવિ આગે જું તારે અનેકા તાકો સામર્થ દેખાતન એકા. દીપક કો સામર્થ કુન લેખા કોટી મસાલ કરહી અલેખા. તારાઓ અનેક છે પણ સૂર્યની તુલનામાં તેનું સ્વરૂપ સામર્થ્ય કશું જ દેખાતું નથી. વિજ્ઞાન માને છે, શું માને છે? આકાશમાં રાત્રે જેટલા તારા છે ને બધા તારા દિવસે છે જ, પણ દિવસે શા માટે દેખાતા નથી? રાત્રે અંધકાર હોય ત્યારે સૂર્યના પ્રકાશનો અભાવ છે એટલે તારા બધા ચમકવા લાગે છે, પણ આકાશમાં સૂર્ય આવે ને સૂર્યના તેજમાં બધા તારાનું તેજ ઢકાઈ જાય. બસ એમ ભગવાનના તેજની આગળ અનંત અવતારો, ઈશ્વરો, એ બધાનું તેજ ઢકાઈ જાય છે. સૂર્યની આગળ કરોડો મસાલોની પણ શું ગણતરી, તો પછી દીવાની શક્તિની તો વાત જ શું કહેવી. કદાચ મેરુ સમહુતાસન હોવે રવિ કો તેજસો કછુ ન ખોવે પુરુષોત્તમ સામર્થ કરતા હી સમર્થ દેવ દેખાવત વાહી. કદાચ અગ્નિ મેરુના જેટલો વિશાળ અને ઊંચો વધે તો પણ શું સૂર્યનું સામર્થ્ય તેનાથી કંઈ ઘટી જાય છે? પુરુષોત્તમના સામર્થ્યને લઈને તે સર્વે દેવ સામર્થ્યવાળા થાય છે. આ ભગવાનનો મહિમા છે, આપણે ઊંડાણથી આ બધો વિચારવો જોઈએ. એક જન્મેલો બાળક ઊભો પણ નથી થઈ શકતો, જોયું છે ને તમે? રોટલી પણ તોડી નથી શકતો, જોયું છે ને તમે? નાનો બાળક તોડી શકે? એ જ બાળક
5-25 વર્ષનો થાય એમાં શક્તિ આવે, લાત મારી દિવાલ તોડી નાખે, આકાશના તારા ઉખેડી લે એવી તાકાત એમાં આવે, જોયું છે ને તમે? પણ એ જ પાછો માણસ 92-95-97 વર્ષનો થાય ત્યારે બોલો પેરાલિસિસ થઈ જાય, પાર્કિન્સન, હે, ખિસ્સામાંથી રૂપિયો કાઢીને મંદિરના ગલ્લામાં નાખો હોય તો પણ, પાણીનો ગ્લાસ પકડવા જાય તો આમ લઈ જાય, હાથ આમ જતો રહે, જોયું છે ને તમે? ક્યાં ગઈ તાકાત? તાકાત આપણી નથી, તાકાત કોકની હતી, એની ઈચ્છા હતી એ પ્રમાણે તાકાત ધીરે ધીરે વધી, એની તાકાત હતી એ પ્રમાણે ધીરે ધીરે ઘટી, એની ઈચ્છાથી તાકાત પૂરી. શક્તિના આપનારા પુરુષોત્તમ નારાયણ છે. આ દુનિયામાં જેટલા પ્રકાશ દેખાય છે ને, આ દીવામાં, ઝુમ્મરમાં, લાઇટોમાં, આ બધો પ્રકાશ પાવર હાઉસમાંથી આવે છે. સાચી વાત ને? સાચી વાત ને? આ બધો પ્રકાશ પાવર હાઉસમાંથી આવે છે, પાવર સ્ટેશનમાંથી આવે છે. એમાં આપણા બધાનું પાવર સ્ટેશન એક જ છે. કોણ? ભગવાન છે. ભગવાન પુરુષોત્તમને અન્ય કોઈની સહાયની જરૂર નથી. હા, તે પુરુષોત્તમ ભગવાન જ સહુની સહાય કરે છે, સહુને સામર્થ્ય આપે છે, એવા એ ભગવાન સમર્થ છે. ભગવાનને કોઈની જરૂર નથી, પણ એ ભગવાનની જરૂર બધાને છે. બે ત્રણ નાની વાત કરી દઉં. નિત્સે નામનો ચિંતક, સાયન્ટિસ્ટ, એક દાર્શનિક વિદેશમાં થયો, ભગવાનનો કટ્ટર દુશ્મન. લોકોને વારંવાર કહ્યા કરે, કોણે જોયા ભગવાન, કેવા છે ભગવાન, બતાવો મને. ઘરની બહાર મોટું બોર્ડ મારેલું એણે, ગાડ ઇઝ ડેડ બાય નિત્સે. સમય આવ્યો, આ નિત્સેના ઘરમાં બહુ મોટો કંકાસ હતો, એ બહુ લાંબી વાતમાં આપણે નથી પડવું. નિત્સે મરી ગયો અને કોઈ બોર્ડ બદલી નાખ્યું, નિત્સે ઇઝ ડેડ બાય ગોડ. ન્યૂટન એનો એક મિત્ર, મહાન વૈજ્ઞાનિક, એ નાસ્તિક હતો, ભગવાનના અસ્તિત્વને સ્વીકારે નહીં. એકવાર ન્યૂટનને પ્રયોગશાળામાં મળવા આવે, પોતાના કામમાં મશગુલ આઇઝેક ન્યૂટન, કેન નોટ લિસન હિમ, કેન નોટ આન્સર હિમ, એટલો બધો મશગુલ હતો ન્યૂટન. એટલે આ એનો મિત્ર આસપાસ પ્રયોગશાળાની વસ્તુઓ જોવા લાગ્યો. એણે એક ધ વેરી નાઇસ મોડલ ઓફ અવર સોલર સિસ્ટમ ન્યૂટને બનાવેલું એ જોયું, આશ્ચર્ય થયું, હેન્ડલ માર્યું. હેન્ડલ હલાવતાની સાથે આખી સોલર સિસ્ટમ ફરવા લાગી, પૃથ્વી કેમ ફરે છે, ચંદ્ર કેમ ફરે છે, બરાબર, વિનસ કેમ ફરે છે, ગુરુ કેમ ફરે છે, મંગળ કેમ, બધાની ગતિ એટલી એક્ઝેટ એમાં ફરતી હતી એ મોડલની અંદર. આ તો તાજ્જુબ બની ગયો. એને ફરીવાર પૂછ્યું, ન્યૂટન આ મોડેલ કોણે બનાવ્યું? બે વાર પૂછ્યું, ન્યૂટનનું ધ્યાન તૂટ્યું. એણે જ્યારે સાંભળ્યા વગર જવાબ આપ્યો, કોઈએ નહીં. અરે ન્યૂટન, તને કહું છું, આ મોડેલ કોણે બનાવ્યું આટલું સરસ, આટલું સરસ, આટલું એક્ઝેક્ટ કોણે બનાવ્યું? કોઈએ નહીં ભાઈ. આનો મગજ ગયો ન્યૂટન પાસે આવીને હચમચાવીને કહ્યું, તું સાંભળે છે કે બેરો છે? આટલું સરસ, પરફેક્ટ, એક્યુરેટ આ મોડેલ બનાવનાર કોણ છે? ન્યૂટન કે, હું સાંભળું છું, મને ખબર છે, વિચારીને જવાબ કોઈએ નથી બનાવ્યું. પેલો ખડખડાટ હસવા માંડ્યો, અરે ભલા માણસ, તું મૂરખ જેવી વાત કરે છે, આ મોડેલ કોઈ ન બનાવે એની મેતે બની શકે એવું લાગે છે? પોસિબલ છે? ત્યારે હસતા હસતા ન્યૂટને કહ્યું કે મહાશય, તમે વારંવાર પ્રતિપાદન કરો છો કે બિગ બેંગ થિયરીના આધારે, સુપરનોવાના બ્લાસ્ટના આધારે ઓટોમેટિક આ બ્રહ્માંડની રચના થઈ, ઓટોમેટિક બધું સર્ક્યુલેશનમાં આવી ગયું, પૃથ્વીની ભ્રમણકક્ષામાં, સૂર્યની ભ્રમણકક્ષામાં આ બધું ઓટોમેટિક ગોઠવાઈ ગયું, ઓટોમેટિક ચાલુ થઈ ગયું. વારંવાર તમે બધાને આ જ વાતનું પ્રતિપાદન કરો છો, તો મારા પ્રશ્નનો જવાબ આપો, આટલું નાનું મોડેલ પણ બનાવનાર વિના ન બની શકે, તો આટલું મોટું બ્રહ્માંડ શું કોઈ બનાવનાર વિના બની શકે? મૂરખ હું કે મૂરખ તમે? હું તો મૂરખ, તમે તો મહા વિચારો તમે. આ સત્ય ઘટના છે, ઇતિહાસમાં નામ છે. પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવ તો ક્યાંથી હશે. અમે હમણાં જ હ્યુસ્ટન ગયા, નાસાના સેન્ટરની ટૂર લીધી, નાસાના સેન્ટરમાં ગયા,
હસમુખ મામા સાથે હતા, ખૂબ સુંદર નાનમ નાની વસ્તુ જોઈ જાણી સાંભળી. અત્યારનું નાસા, અત્યારનું વિજ્ઞાન, અત્યારના પરમ બુદ્ધિજીવી માણસો ભગવાનથી ખૂબ નજીક આવી ગયા છે, હવે તો અતિ નજીક. એ લોકોએ બુદ્ધિથી જાણી લીધું, જોઈ લીધું. આઇન્સ્ટાઈને કહ્યું ને, વેન આઈ સી ધ મિકેનિઝમ ઓફ માય થમ, હું મારા અંગૂઠાની મિકેનિઝમને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે અંગૂઠાના મિકેનિઝમ જેટલું બ્રહ્માંડની અંદર છે ને, એટલું ખાલી અંગૂઠામાં ભગવાને મૂક્યું છે. તો એ ભગવાન કેવો સુપર સુપ્રીમ ક્રિએટર કેવો હશે? અરે અત્યારનું સાયન્સ કેટલું નજીક આવ્યું દાદા. આ એક બે દાખલા તમને એટલા માટે આપું છું, આખી દુનિયાના એરપોર્ટ પર હવે ફિંગરપ્રિન્ટ લેવાય છે, ખબર છે ને તમને? કેમ? એવરીબડી નોઝ ધેટ ઈચ એન્ડ એવરી પર્સન હેઝ ડિફરન્ટ ડિઝાઇન્સ ઇન ફિંગરપ્રિન્ટ. એમાં લોકોએ ચીટિંગ કર્યું, ઓપરેશન કરવા લાગ્યા, બરાબર, સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે, એટલે ફિંગરપ્રિન્ટ ચેન્જ થવા લાગી. એટલે નાઉ ધે સ્ટાર્ટેડ નેક્સ્ટ થિંગ. હવે શું કરે છે? આંખનો ફોટો લે છે, યુ નો, આંખનો પણ ફિંગરપ્રિન્ટ અને આંખનો ફોટો લે છે. શા માટે? આખી દુનિયાના જેટલા માણસો છે, 7 બિલિયન પીપલ, બરાબર, બધાની આંખોની ડિઝાઇન પણ ભગવાને અલગ કરી છે. નાવ મોડર્ન સાયન્સ, અત્યારનું જે વિજ્ઞાન ત્યાં સુધી કહે છે, સાંભળજો, મેં વાંચેલી વાત પરફેક્ટ ખાતરીવાળી વાત કહું છું, કે ભગવાને 700 કરોડ માણસોના વાળની ડિઝાઇન પણ જુદી કરી છે દાદા. કેની ડિઝાઇન? વાળની ડિઝાઇન પણ ભગવાને જુદી કરી છે. બધાના વાળ કાળા એક સરખા દેખાય એવું નથી, દરેકના ગુણધર્મ જુદા ભગવાને બનાવ્યા છે. આટલો મોટો ડિઝાઇનર, આવું જેનું બ્રેઇન હોય, આવો જે ઈશ્વર હોય, આવો જે સમર્થ હોય, આવું જે પરમ તત્વ હોય, આવું જે મહાન તત્વ હોય, તમી સ્વરાણામ પરમમ મહેશ્વરમ, તમ કારણાનામ પરમમ ચ કારણમ, તમ દેવતાનામ પરમમ ચ દેવતમ. શું ભગવાનનો મહિમા છે! એકલા બેઠા બેઠા વિચારીએ ક્યારેક. મેં હમણાં કહ્યું, એઝ આઈ ટોલ્ડ નાવ, ઓક્સિજન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ સર્વાઈવલ ઓફ હ્યુમન બિંગ. બટ આપણે એનું પેમેન્ટ નથી આપતા, પૈસા નથી આપતા, એટલા માટે વી ડોન્ટ રિકગ્નાઇઝ ધ વેલ્યુ ઓફ ઓક્સિજન, બિકોઝ વી હેવન્ટ પેઇડ ફોર ધેટ. વી હેવ વેલ્યુ ફોર ધ આઈફોન, વી હેવ વેલ્યુ ફોર ધ આઈપોડ, બિકોઝ વી પેઇડ ફોર ધેટ. ફાર મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ ઓક્સિજન, સ્ટીલ વી ડોન્ટ હેવ વેલ્યુ. કેમ? ફ્રી ઓફ ચાર્જ મળ્યો છે. એમ ભગવાને આપણને બધું કેવું આપ્યું છે? આ બોડી ફ્રી ઓફ ચાર્જ, આંખ ફ્રી ઓફ ચાર્જ, એનર્જી ફ્રી ઓફ ચાર્જ, બુદ્ધિન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ હ્યાત્મને કલ્પનાય ચ. એવરીથિંગ ઇઝ ગિવન બાય ગોડ, ટોટલી ફ્રી ઓફ ચાર્જ. ધેટ ઇઝ ધ ગ્રેસ ઓફ ગોડ, આઈધર મિસ્ટેક ઓફ ગોડ. શાસ્ત્રો એને દયા કહે છે અને આપણે એને શું કહીએ છીએ? આ ભગવાનની મિસ્ટેક છે, એટલે લોકો ભગવાનને યાદ નથી કરતા. સો ધ પીપલ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ ગોડ. સમજો છો તમે? ભગવાનનો મહિમા વિચારીએ. પણ સ્વામીની અદ્ભુત વાતો આપણે વાંચવી છે આગળ, એટલે 2-3 બીજી વાતો યાદ આવે પણ એ વાતો કરશું. તો ભગવાન પુરુષોત્તમને કોઈની જરૂર નથી. ન તત્ સમસ્ચાભ્યધિ કહ કુતોન્યહ. આપણે ભગવાનને કપડાં પહેરાવીએ, આપણે ભગવાનને લાઇટ કરીએ, દીવો કરીએ, થાળ ધરાવીએ ત્યારે ભગવાન જમે છે, આ તો અજ્ઞાન છે. આપણા ઉપર મહારાજની કૃપા, એણે સદબુદ્ધિ આપી, સદબુદ્ધિને લીધે સારી શક્તિ મળી, સારી શક્તિને લીધે આપણે સારી ભાવથી થાળ કર્યો, ભગવાનને આપ્યો, એને આપતા નથી. એણે આપેલી બુદ્ધિ, એનો આપણે ઉપકાર માનીએ ભગવાનનો, કે એની શક્તિ એના કામમાં વપરાણી. તે પુરુષોત્તમ નારાયણ ભગવાન, તેનું ધામ પણ અતિ આનંદમય છે. આનંદમય તે ધામ હે, હો આનંદમય તે ધામ હે, આનંદમય મૂર્તિ તે સદા પરમ અરોગ રહે, દિવ્ય સ્વરૂપ હી જે હે, આનંદમય તે ધામ હે. ભગવાનનું ધામ આનંદમય છે.
ભગવાનની મૂર્તિ પણ સદા આનંદમય છે, તેમનું દિવ્ય સ્વરૂપ સદાને માટે નિરોગી એટલે કે દોષ માત્રથી રહિત નિર્દોષ છે। તે પુરુષોત્તમ નારાયણ ભૂમિ ઉપર રહેલા લોકોના ઉપર જ્યારે મનથી દયા કરે છે। કારુણ્યાપાંગ પૂરેરમૃત સમયે સ્વામી નારાયણો નહ, અત્યંત કરુણા કરીને એ ભગવાન આ પૃથ્વી ઉપર આપણા જેવા થયા અને અવતર્યા। આ ભગવાનની મોટામાં મોટી કૃપા। ભગવાન આ પૃથ્વી ઉપર અવતરણ કરે છે, ઇન્કાર્નેશન ઓફ ધ ગોડ ઇઝ ધ બિગેસ્ટ મિરેકલ ઓફ ધીસ વર્લ્ડ। ભગવાન આવે છે આ દુનિયામાં, એ ધામ છોડીને આ લોકમાં આવે છે। કેટલી સરસ વાત, મનથી દયા કરી ત્યારે પોતે મનુષ્યાકૃતિને ધારણ કરીને અવતરે છે, મનુષ્ય રૂપે પ્રગટ થઈને જે જે ક્રિયા કરે છે તે પણ સહુ ઉપર દયા કરીને કરે છે। એ પણ એમના ચરિત્ર, એ પણ એમની બહુ મોટી દયા છે। લો, ઓબામા હોય ઇન્ડિયા જાય, દાદા ક્લિન્ટન સાહેબ જ્યારે ઇન્ડિયા આવ્યા ને, આ સત્ય ઘટના છે, વર્ષો પહેલાની, અમે ઇન્ડિયામાં હતા, ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે ઇન્ડિયા આવ્યા, અને અચાનક એમણે ઈચ્છા કરી કે મારે ઇન્ડિયાનું કોઈ ગરીબ ગામ જોવું છે। રાજસ્થાનનું એક ગામ પસંદ કરવામાં આવ્યું અને ક્લિન્ટન વિઝિટેડ ધેટ વિલેજ, પણ ક્લિન્ટને ઇમિડિયેટલી ડિસિઝન લીધેલું કે આ ગામ વિઝિટ કરવું છે। તમે નહીં માનો દાદા, તો પણ બે દિવસમાં એ ગામ એટલું રૂડું રૂપાળું સ્વર્ગ જેવું બનાવી દીધેલું। ક્લિન્ટન એક ગામમાં ગયા, ગામના ગરીબમાં ગરીબ ઝૂંપડાઓ, ગામના માણસો, એ બધું મળ્યું, જોયું ખરું એમણે, એમની ઈચ્છા હતી। પણ આશ્ચર્યની વાત, ક્લિન્ટન સાહેબ વ્હાઇટ હાઉસમાં રહેનારા વ્યક્તિ, અમેરિકાની વ્યક્તિ, એ ગરીબમાં ગરીબ ગામડામાં જાય, ત્યાં બેસે, રહે, તો પણ પ્રેસિડેન્ટ ક્યાંના ગણાય? ગણાય ને। કદાચ એ ત્યાં ગરીબ ગામમાં ગયા, છતાં પણ એની તાકાત અમેરિકામાં હોય તો ઓછી થઈ, કેટલી જ છે? અમેરિકાનો પ્રેસિડેન્ટ કોઈ પણ કન્ટ્રીમાં જાય ને, એનો બધો અમેરિકાનો પાવર જોડે હોય, એ ત્યાંથી ધારે તે ડિસિઝન લઈ શકે છે ઇમિડિયેટલી, એટલા રિમોટ કંટ્રોલ, એટલા એના પાવર્સ જોડે હોય છે। મને ખબર નહોતી, પણ હમણાં મને કોઈ વચ્ચે ઓબામા સાહેબની ગાડી કેવી છે એનો વિડીયો બતાવ્યો કે ગાડીની અંદર કેટલા કેટલા કંટ્રોલ છે, એમની આખી ઓફિસ, બધી રિમોટ કંટ્રોલ, બધી જ ફાઇલો, બધા જ એમની કોમ્પ્યુટરની એક્સેસ, ઘરની એક્સેસ, વ્હાઇટ હાઉસની એક્સેસ, પેન્ટાગોનની એક્સેસ, બધી એક્સેસમેન્ટ એમના ગાડીની અંદર હોય છે। વિચારો, કહેવાનું શું, ભગવાન અક્ષરધામના અધિપતિ છે, આ લોકમાં આવ્યા, આપણા જેવા થયા, આપણા જેવી ભાષા બોલ્યા, આપણા જેવા ચરિત્ર કર્યા, તો પણ એનું ઐશ્વર્ય કેવું છે, એટલું ને એટલું, ભલે દેખાતું નથી તો પણ એટલું ને એટલું, ભલે આપણા જેવા દેખાય છે તો પણ ઐશ્વર્ય તો એટલું ને એટલું। પણ આપણે ભૂલી જઈએ છીએ, આપણે આ વસ્તુને ભૂલી જઈએ છીએ, એટલે આ વારંવાર સાંભળવાનું, હજી સાંભળો, એટલી સરસ વાત સ્વામી લખે છે। જે નર અને નારી જેના પૂર્વજન્મના ઘણા મહાન પુણ્ય હોય, તેમને ભગવાનના ચરિત્રોને દેખીને મનમાં ઘણી ભાવના થાય છે। તમે આ કથા સાંભળો છો ને, ઘણા જન્મના પુણ્ય હશે ને એને જ આ કથા મળે, બાકી જન્માંતર સહસ્રોત્થ એ સહસ્યાત પુણ્ય સંચય કથાયા શ્રવણે તેસામ, અનંત જન્મના જેના પુણ્ય ઉદિત થાય એને જ ભગવાનની કથામાં પ્રીતિ થાય છે। તે ભગવાન શ્રીહરિ ચાહે તેવા ચરિત્ર કરે, પણ પુણ્યાત્મા મનુષ્યને તે ચરિત્ર અમૃત સમાન લાગે છે। પ્રેમી ભક્તને ભગવાનના મનુષ્ય ચરિત્ર પણ કેવા લાગે છે, અમૃત સમાન લાગે છે, અને પ્રેમ ન હોય તો ભગવાનના દિવ્ય ચરિત્ર પણ કેવા લાગે, એને ઢોંગ લાગે, પાખંડ લાગે। ગઈકાલે આપણે કથા વાત સાંભળી હતી ને, પ્રોફેસર મકરંદ મહેતાની વાત, બુદ્ધિથી વિચારનારા માણસને ભગવાનની વાતો જલ્દીથી બુદ્ધિમાં ઉતરતી નથી, કલ્યાણના માર્ગે વધારેમાં વધારે માણસને નડે છે બુદ્ધિ, કારણ કે બુદ્ધિમાં કોણ છે, અહંકાર છે। અહંકાર ક્યાં રહે છે, બુદ્ધિમાં રહે છે, અને વિષય ક્યાં રહે છે, ચિત્ત અને મનમાં રહે છે, વાસના।
એટલે બેના અલગ અલગ રહેવાના સ્થાન છે. પરમેશ્વરની દયા વિના આવી સમજણ કોઈને આવે નહીં. પ્રભુનો કૃપાપાત્ર ભક્ત ભગવાનના ઉલટા જેવા જણાતા મનુષ્ય ચરિત્રને પણ સુલટા સમજે છે. સાચા ભક્ત છે તે ભગવાન વિપરીત ચરિત્ર કરે તો પણ તેને મોક્ષદાયક માને છે. ભગવાનના તેવા ચરિત્રોમાં પણ તેમની પરમ કૃપાને માને પણ તેમાં દોષ ન જુએ, અવગુણ ન લે. વિચારો, ગઢપુરમાં મહારાજ બેઠા છે, એક બાજુ ઘડો પડ્યો છે, એક બાજુ મોટું કોળું પડ્યું છે. અચાનક દાદા ખાચર આવે, મોટા કોળાને નાના મોઢાવાળા ઘડામાં નાખવા મહારાજ કહે, શક્ય છે? આજનો બુદ્ધિશાળી માણસ હોય તેને શું થાય? આપણે દાદા અહીંયા બેઠા તો આવું થઈ ગયું, તો સામે બેઠા શું થાય? સાચું એવું જ થાય. દાદા તમે નિખાલસ ભાવે બોલ્યા, પણ દાદા ખાચર ઊભા થયા, એ કોળું નાખે આખી સભા ખડખડાટ હશે. સુરા ખાચરે મેણું પણ માર્યું, પણ દાદા ખાચર શું બોલ્યા ખબર? મહારાજ તમે કહો છો ને માટે કોળું જાય જ, પણ મને નાખતા આવડતું નથી. આહા, આને શું કહેવાય? આને મહિમા જાણ્યો કહેવાય. શ્રીજી મહારાજ વરજાંગ જાળિયા પધાર્યા, બીમારી ગ્રહણ કરી. આ ચરિત્ર તો બહુ વિસ્તારથી છે. એટલા બીમાર થયા, એટલા બીમાર થયા, એટલા બીમાર થયા, હદ બારા. તો પણ જાળિયા ગામના હીરા ઠક્કર એનો નિશ્ચય એવો ને એવો રહ્યો, એવો ને એવો. શ્રીજી મહારાજની આંખમાંથી આંસુ આવી ગયા ને મહારાજ એમ બોલ્યા, અમારા સ્વરૂપમાં મુક્તાનંદ સ્વામીને જેવો અચળ નિશ્ચય છે, એવા હીરા ઠક્કરને પણ અચળ નિશ્ચય છે. મુક્તાનંદ સ્વામીની જોડે ઉપમા આપી બોલો. માટે આપણે સારા ચરિત્ર કરે ત્યારે શ્રદ્ધા વધી જાય, આપણી ઈચ્છા ભગવાન પૂરી કરે અને શ્રદ્ધા વધી જાય. આ સમજણ નથી, આ સ્વાર્થ છે. શું છે? આ સમજણ નથી, આપણી અણસમજણ છે. સત્સંગમાં આપણી ઈચ્છા પૂરી કરે તો પણ ભગવાનનો એટલો જ મહિમા છે, આપણી ઈચ્છા પૂરી ન કરે તો પણ મહિમા એનો એટલો જ છે. આ સાચી સમજણ છે. કદાચ આખી દુનિયામાં જેટલું દુઃખ છે બધું મહારાજ મને આપી દે તો પણ મારો મહારાજ તે મારો જ છે. આ સાચો પ્રેમ, આ સાચી સમજણ અને આ સાચી ભક્તિ છે. થોડું સાંભળો દાદા, બહુ સરસ સ્વામી વાત કરે છે. હવે જે ભગવાનનો કૃપાપાત્ર ભક્ત હોય તે ભક્તની સમજણ કાયમ એક સરખી રહે છે, પણ જે કૃપાપાત્ર નથી એની સમજણ વારંવાર બદલ્યા કરે છે. મનુષ્ય ચરિત્ર દેખીને તેને ભ્રમ ક્યારેય થતો નથી. જેને ભગવાનમાં પ્રેમ કરવો હોય તેણે પોતાના મનનું કૃત્ય છોડી દેવું જોઈએ. હરિ કો અનુરાગ રખે કા, દુઃખ ભય સબ પર દિયે છે કા, કોઈ સુખ તે રહે નહીં બારા, સુખ અબ આઈ ગયે સારા. જે એક ભગવાનના સ્વરૂપમાં પ્રેમ રાખે છે તે તમામ દુઃખ અને ભયથી મુક્ત થઈ જાય છે. એક ભગવાનમાં પ્રેમ હોય તો તેને બીજું કોઈ સુખ તેનાથી બાકી રહેતું નથી. ચિંતામણી રહી અને બાકી બધું ગયું તો શું ગયું? સુખ માત્ર મૂર્તિમાં છે. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. સાચું નાણું તો પુરુષોત્તમ નારાયણ છે, તે ભગવાનમાં બધા સુખ આવી જાય છે. હરિ પૂજે તે પૂજે સબ હું, હરિ મે એસે મતિ કરે જબ હું. ભગવાનની જેણે પૂજા કરી એને બધા દેવોની પૂજા કરી, આવી જ્યારે બુદ્ધિ થાય, સાંભળજો, માન રૂ અપમાન કરે તે હા, તાસન મુખ ન દેખત તે હા. જ્યારે શ્રીહરિની પૂજા કરી ત્યારે એને બધા દેવોની પૂજા કરી, અને જ્યારે પ્રગટ શ્રીહરિમાં આવી દ્રઢ ભાવના કરે ત્યારે જો કોઈ પોતાનું માન કરે કે અપમાન કરે તો તેના તરફ ધ્યાન દે જ નહીં, કારણ કે સહુમાં એક શ્રીહરિને જ કરતા જાણે છે. માન થયું તો પણ ભગવાનની ઈચ્છાથી, અપમાન થયું તો પણ ભગવાનની ઈચ્છાથી. આ સાચી સમજણ છે. સુખ આવ્યું તો પણ
એની ઈચ્છાથી, અને દુઃખ આવ્યું તો પણ એની ઈચ્છાથી. ખરેખર દુઃખને સમજવું ને બહુ અઘરું છે દાદા. એક નાની એવી વાત તમને વચ્ચે કરી દઉં, દુઃખને સમજવું ને એ બહુ અઘરું છે. આજનો માણસ તો ડગલે ને પગલે જોબ માટે એપ્લાય કરે ને રિજેક્શન થાય એટલે દુઃખી, જોબમાં સિલેક્શન થાય અને પગાર ઓછો હોય તો દુઃખી, પગાર પૂરતો મળે પણ જોબ 70-80 માઇલ દૂર હોય અને ત્યાંથી પાછી બદલી થાય બીજી 150 માઇલ દૂર જવાનું થાય તો પાછો દુઃખી. આજના માણસને મેં કીધું ને શિયાળો આવે તો કે મરી ગયા, આટલી બધી ટાઢવાઈ છે. ચોમાસું આવે તો કે મરી ગયા. ઉનાળો આવે તો કે આટલી બધી ગરમી, મરી ગયો. હવે શિયાળામાં મરી જાય, ઉનાળામાં મરી જાય, ચોમાસામાં મળી જાય, તેને રાખવો ક્યાં? સમજ ગયા વિનયજી? દુઃખ એ ખરેખર માણસના મનથી ઊભું કરેલું એક અણસમજણથી ઊભું થયેલું તત્વ છે. એક નાની વાત કરું, એક નાનો બાળક પડ્યો, એને હાથમાંથી લોહી નીકળ્યું, વાગ્યું એટલે તે રડશે, બૂમો બૂમા બૂમ કરશે, આખા મહોલ્લાને ઊંચો કરી દેશે. એવી જ ઘટના, એક મોટો માણસ પડ્યો, એને પણ આંગળીમાં વાગ્યું, લોહી નીકળી ગયું, કેટલું બધું, એ નહીં રડે જરાય. કેમ કેશો? અનુભવ નહીં, સમજણ છે દાદા. જીવનમાં લખી રાખવા જેવું સૂત્ર, દુઃખને સહન કરવા માટે સમજણ જોઈએ. શું જોઈએ? આ કથા વાર્તા આપણે સાંભળીએ છીએ, સમજણ છે. કઈ સમજણ? સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખ જો સ્થિર મતે, જાળવીશ મારા જાનને વળી, કરીશ જતન અતિ. સુખ અને દુઃખ આ બંને ઠાકોરજીનો પ્રસાદ છે, નફો ને નુકસાન આ બંને નારાયણની કૃપા જ છે. પણ માણસને મારું ધાર્યું થાય, હું ઈચ્છું એ જ મને મળવું જોઈએ, હું ઈચ્છું એવું જ મને મળવું જોઈએ, અને ભગવાન એક ઈચ્છા પૂરી કરે તો બીજી હજાર ઈચ્છા ઊભી થાય, અને ભગવાનની ગમે એટલી ઈચ્છા પૂરી કરે તો પણ પૂરું થાય એમ છે નહીં. એટલે ઠાકોરજી છેલ્લે શું કરે? ઈચ્છા પૂરી ન કરે. માટે જીવનમાં લખી રાખો, દુઃખને સહન કરવા માટે સમજણ જોઈએ. તમારી પાસે સમજણ હોય તો આકાશ જેવું દુઃખ આવે ને, આ નરેન્દ્રભાઈ મોદી ઉપર આખું આકાશ ફાટી ગયું એવું લાગે, જુઓ. પણ માણસ હસતો જ, માણસ પ્રફુલ્લિત. દાદા ઘણું બધું શીખવા મળે, હા કેટલું શીખવા મળે. ગરીબ ઘરનો છોકરો પણ શું એની માનસિકતા છે. આપત્તિ હોય એને પણ આશીર્વાદ બનાવી શકે. ધીરેન્દ્રભાઈ રેલિયાનું સૂત્ર છે, માણસ પાસે સમજણ હોય ને તો આફતને પણ આશીર્વાદ બનાવી શકે, ઘાને પણ ઘટના બનાવી શકે. સમજણ હોવી જોઈએ. નરેન્દ્રભાઈ મોદી કહે છે ને ઘણીવાર કે લોકો મારા ઉપર પથ્થર ઉછાળે અને હું એ જ પથ્થરનું પગથિયું બનાવી ઉપર ચડું છું, મને ચિંતા નથી, ઉછાળો પથ્થર, હે નાખો જેટલા પથરા નાખો, વિચારો. આફતને અવસર બનાવી દે, કેવું સરસ બોલે. તમે ગમે એટલો કીચડ નાખો, જેટલો કીચડ નાખશો ને એટલું અમારું કમળ ખીલવાનું છે, આ કમળ હવે બુજાવાનું નથી. સમજણ જુઓ માણસની, સમજણ હોય ને ત્યારે અપમાન પણ માન લાગે, દુઃખ પણ એને સુખ લાગે. કારણ કે સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ જેવી છે, એક સિક્કાની બે બાજુ છે. આ દુનિયાનું કોઈ સુખ દુઃખ વગરનું નથી, પહેલી વાત યાદ રાખજો. નંબર બે, દરેક માણસ ભૂલ શું કરે છે, સુખ વધારવા જાય છે. સુખ વધે તો સામે દુઃખ પણ વધવાનું જ, દુઃખ પણ વધવાનું જ. હવે સુખ વધ્યું દુઃખ વધ્યું એને ગમતું નથી, એટલે કરવા શું જાય, દુઃખને ઘટાડવા જાય તો સામે શું ઘટવાનું, સુખ પણ ઘટી જવાનું. જે માણસને 500 રૂપિયાની આવક હોય અને ખોટ જાય તો કેટલી જાય, અને જેને 5 કરોડની આવક હોય અને ખોટ જાય તો કેટલી જાય, 5 કરોડ. સાયકલ પર ચાલતો હોય એ પડે તો કેટલું પડે, સાયકલ જેટલું જ, બરાબર. અને વિમાનમાં ઉડતો હોય એ પડે તો કેટલું પડે,
એનું સુખ વધારે છે તો દુઃખ પણ, સાચી વાત કે નહીં? અને સાયકલનું સુખ ઓછું છે, દુઃખ પણ કેવું એનું? સમજ્યા તમે? ધીસ ઇઝ ધ વેરી સિમ્પલ લોજિક ઓફ હેપીનેસ એન્ડ અનહેપીનેસ. આપણા શાસ્ત્રો તો કહે છે સુખ દુઃખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ. ધેર ઇઝ નથિંગ લાઈક હેપીનેસ, ધેર ઇઝ નથિંગ લાઈક અનહેપીનેસ. એવરીથિંગ ઇઝ ક્રિએટેડ બાય માઇન્ડ. શોપેનહાવર, એને અંગ્રેજીમાં બહુ સરસ લખ્યું છે, વેન ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ડિઝાયર ઇટ બીકમ્સ હેપીનેસ. વેન ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ડિઝાયર ઇટ બીકમ્સ હેપીનેસ. આપણું શું છે? આવું છે. આ છોકરાને આઈફોન ગમતો ને આઈફોન 10 મળી ગયો તો બોલો કેવા ખુશ થયા? 10 નું નામ સાંભળીને જો બે ચમક આવી ગઈ મોઢા ઉપર કે હમણાં મળવાનું, કાકા આપી જ દેવાના કાલે. હે, ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ડિઝાયર ઇટ બીકમ્સ હેપીનેસ, એન્ડ ઓબ્જેક્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ ડિઝાયર ઇટ બીકમ્સ અનહેપીનેસ. ફોન તો આઈફોન 10 મળે કે આઈફોન 5 મળે કે આઈફોન 7, ફોન તો ફોન જ છે, પણ મનમાં નક્કી કર્યું છે. સમજી ગયા તમે? સુખ અને દુઃખ નામની વસ્તુ જ નથી, માણસની માનસિકતામાંથી ઊભી થયેલી વસ્તુ છે. નંબર 1, સાંભળજો હજી તો તમને થાય, એક માણસને એક્સિડન્ટ થયો, હાથ કપાઈ ગયો, રડે છે, એ દુઃખ નહીં? નહીં, એ દુઃખ નથી, એ દર્દ છે. શું છે? અંગ્રેજીનો બહુ સારો લેખક, પેઇન ઇઝ ઇનેવિટેબલ એન્ડ સફરિંગ્સ આર ઓપ્શનલ. મને મોબાઈલ મળે તો જ હું સુખી, મને જોબ મળે તો જ હું સુખી, મને આટલો સેલેરી મળે તો જ હું સુખી, બાકી ડિપ્રેશનમાં, બાકી ટેન્શનમાં. આ દુઃખ નથી, આ સફરિંગ્સ છે, ઓપ્શનલ છે. તમે ધારો તેને અવોઇડ કરી શકો છો, તમારી પાસે વિચાર થોડો જ સારો હોય ને, યુ કેન અવોઇડ ઇટ, યુ કેન બી ફ્રી ફ્રોમ ધેટ. યુ અન્ડરસ્ટેન્ડ મી? તમે પડ્યા, હાથમાં વાગ્યું, લોહી નીકળ્યું, ઇઝ પેઇન, પેઇન ઇઝ ઇનેવિટેબલ, બટ સફરિંગ્સ આર ઓપ્શનલ. અને આજે માણસ જેટલા દુઃખ માને છે, બધા દુઃખ શું છે? સફરિંગ્સ, ક્રિએશન ઓફ માઇન્ડ. ઇફ અ મેન કેન હેન્ડલ હિઝ માઇન્ડ, કેન હેન્ડલ ધન એન્ડ હેપીનેસ. સમજો છો ને તમે? કેવી સરસ વાત આવી, જુઓ. જેણે ભગવાનને જ કરતા માન્યા છે, એ માન થાય કે અપમાન થાય એને જરાય ચિંતા નથી, કારણ કે અપમાન પણ કોણ કરે છે? ભગવાન જ કરે છે. આવા ભક્ત જેટલા માયિક સુખ છે તે બધાને અત્યંત ઝેર જેવા ગણે છે. કદાચ કોઈ હેત કરીને માયિક સુખ આપે તો તેને મોક્ષ માર્ગમાં અતિશય વિઘ્ન માને છે. લો, જગતને બધું કેવું સમજે? ઝેર જેવું, કારણ કે છે કેવું? ખરેખર ઝેર જ છે. જે ભક્તનું આવું વર્તન હોય તે જ સાચો ભગવાનનો દાસ છે. તે ભક્તનો ક્યારેય વિનાશ થતો નથી, તે ચિન્મય દિવ્ય મૂર્તિ બની ગયો. જેને માયિક સુખની આશા ન હોય તે ભક્ત નિર્ભય કહેવાય છે. એક એક લાઈન સાંભળવા જેવી છે દાદા, કલાક કલાક બોલી શકાય એવી છે. કેટલું બોલું બોલો? હજી એક વાત કહી દઉં દાદા, ચાલો આગળ આવશે એટલે આગળ કહીશ. ભગવાનની ઈચ્છાથી જે મળે તેનાથી તે ગુજરાન કરે છે. ભગવાનની ઈચ્છાથી જે મળે, સુખ મળે તો પણ, દુઃખ મળે તો પણ, સુખ પણ પ્રસાદ, દુઃખ પણ પ્રસાદ. નાની નોકરી મળી તો પણ પ્રસાદ, મોટી નોકરી મળી તો પણ પ્રસાદ. જોબમાં સિલેક્શન થયું તો પણ પ્રસાદ, રિજેક્શન થયું તો પણ પ્રસાદ. અમેરિકાને વિઝા મળ્યા તો પણ પ્રસાદ, અને વિઝા ન મળ્યા તો પણ પ્રસાદ. સુખને અને દુઃખને સિક્કાની બે બાજુ છે. સુખ એટલે ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ડિઝાયર ઇઝ હેપીનેસ. સમજ્યા તમે? તમે નક્કી કર્યું તું મને આ જગ્યાએ, આ બેંકમાં, આ પોસ્ટ ઉપર જોબ મળે, તમને જોબ મળી ગઈ, યુ વિલ બી વેરી હેપી, યુ વિલ બી સેટિસ્ફાઈડ. કેમ? કેમ? તમારી ઈચ્છા હતી, ઇઝ ફૂલફિલ્ડ. બરાબર ને? તો એ સુખ છે. હવે એક ઈચ્છા, બે ઈચ્છા, ત્રણ ઈચ્છા, ચાર ઈચ્છા, ઘણી બધી ઈચ્છા ફૂલફિલ થાય ને પછી ભગવાનને જીવ ભૂલી જાય. સુખને સહન કરવા માટે સંયમ જોઈએ અને દુઃખને સહન કરવા માટે સમજણ જોઈએ. આ એક નાનું વાક્ય સમજાવવા માટે કલાક બીજો જોઈએ. દુઃખને સહન કરવા માટે સમજણ જોઈએ
અને જીવનમાં સુખ મળે ને એને સહન કરવા માટે શું જોઈએ? સંયમ જોઈએ. બાકી દુઃખ કરતાં સુખ વધારે ખતરનાક છે. એક નાની વાર્તા સંભળાવી દઉં. એક રાજા, મોટું ગામ, મોટું નગર, મોટો રાજા, સવારે 5 વાગે જાગે અને સૌથી પહેલા ગામનો એક વાણંદ આવે, દાઢી બાઢી ઘસી માલિશ કરી, એવી સરસ મજાની દાઢી કરે, રાજાનું મુંડન કરી, એટલું સરસ, 1.25 કલાક રાજાને સેવિંગ કરે. રાજા ખુશ થઈ જાય, વાણંદને 1 રૂપિયો આપે, જૂના જમાનાની વાત. અને આ વાણંદ પણ એવું આમ છાતી કાઢીને ફરે, હા, રાજાની દાઢી કર્યા પછી એમ બોલે, હવે કોઈની દાઢીમાં હાથ ન નાખું. એ જમાનામાં 1 રૂપિયો એટલે આખો દિવસ છૂટથી વાપરે તો રૂપિયો પૂરો ન થાય દાદા. સવારે વાણંદ વહેલો જાગે, રાજાની દાઢી કરે, કોઈનું કામ કરવાનું નહીં. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ આ ક્રમ આવો ના આવો ચાલ્યો. 11 વર્ષ, 12 વર્ષ રાજા ચિંતામાં, રાજા મૂંઝવણમાં, રાજા ટેન્શનમાં. એકવાર મંત્રીએ પૂછ્યું, મહારાજ કેમ ટેન્શનમાં છો? રાજાએ મંત્રીને કહ્યું, હું આટલો મોટો રાજા, આટલો સુખી, આટલો મોટો મારો વૈભવ, છતાં પેલો સવારે વાણંદ નથી આવતો. હા, એ વાણંદને હું જોઉં છું અખંડ આનંદમાં, એટલું હેપ્પીનેસ એની પાસે છે, એટલું બધું હેપ્પીનેસ છે. એનું હેપ્પીનેસ જોઈને મને દુઃખ થાય છે. હું રાજા છું તો પણ મારી પાસે શું ખૂટે છે અને એની પાસે શું એવું છે કે આટલું બધું હેપ્પી છે? મંત્રીએ કહ્યું, મહારાજ થોડા દિવસ આપો. મંત્રીએ તપાસ કરી, આ વાણંદ સવારે 1 જ કામ કરે ખાલી, 1.5 કલાકની જોબ અને 23.5 કલાક લીલાલેર. છોકરા ખુશ, પત્ની ખુશ, નાનું ઘર, સાનંદમ સદનમ સુખમ, આપણા શાસ્ત્રમાં વર્ણન છે ને, ઘરની અંદર આખું સ્વર્ગ ઉતરી આવેલું. છોકરા ખુશ, પત્ની ખુશ, સંતોષી માણસ. 15 વર્ષથી એક સરખો સિલસિલો. હા, રાજા રૂપિયો આપે, ઘરમાં પત્નીને આપી દે, વાપરો તમે, તમારે જેટલું જે કરવું હોય, ઘી કેળા જે લાવવું હોય લાવો તમે. અને આવતીકાલનું નક્કી છે, આવતીકાલે રૂપિયો મળવાનો છે, ક્યાંય શોધવા જવાનો નથી. ભાઈ ભાઈ, એવો ક્રમ ચાલ્યો. મંત્રીએ બધું તપાસ્યું બરાબર અને રાજાને કીધું, મહારાજ એક જોવું છે તમારે. હા, આવતીકાલે આ વાણંદ તમારી દાઢી કરી લે, પછી તમે એને 99 રૂપિયા આપજો. રાજા કે પણ એવું આપો તો ખરા. અને બીજે દિવસે રાજાએ એ પ્રમાણે એક કોથળીમાં પૈસા ભરી રાખેલા, આટલા વર્ષોથી તે બહુ સારી સેવા કરી, આજે તને ગિફ્ટ આપું છું લે. આ તો કોથળો પૈસાનો લઈને ઘરે ગયો રાજી રાજી. ઘરને પત્નીને દીકરાને ભેગા કર્યા, 1, 2 હવથી પેલું શું કર્યું, જાજા પૈસા હોય ત્યારે માણસ શું કામ કરે, પેલું ગણ્યા. પત્નીએ પતિએ ટેન્શન વધી ગયું. 1 વાર ગણ્યા, 2 વાર ગણ્યા, 3 વાર ગણ્યા, શેનું ટેન્શન વધ્યું? કે રાજાએ ભૂલ કરી લાગે છે, એને તો આપવા હશે 100 પણ આપી દીધા કેટલા? 99. પત્નીને કીધું, જો રાજાએ આટલી મોટી ભેટ આપી છે ને, હવે આપણે ગમે તેમ કરીને પૈસા બચાવીને 100 રૂપિયા પૂરા કરીને જમીનમાં દાટી દેવા છે, એટલે તું હમણાં 8 અઠવાડિયું સુધી શું કરજે, કર કસર. અને પત્નીએ બૂમો પાડી, તો શું ખાવાનું બંધ કરી દેવાનું, કશું લાવવાનું નહીં ઘરમાં? અરે ગાંડી એમ નથી કહેતી, ઘી ઓછું વાપરવાનું, તેલ ઓછું વાપરવાનું, પરવળનું શાક નહીં, હમણાં કોબીને બટેકા. ચાલુ થયું રામાયણ દાદા. હા, હવે જે 15 વર્ષથી 1 રૂપિયો વાપરવા ટેવાયેલા હોય એને હવે 1 રૂપિયો વાપરીને બચાવવાનો દાદા, પૂરા 100 કરવા અઘરા તો છે ને. 15 દિવસમાં આનું શરીર ઉતરી ગયું, ચહેરો કાળો થઈ ગયો, આંખો ઊંડી જતી રહી, બરાબર જાણે મહિનાથી ખાવા ન મળ્યું હોય ને, એવો દુઃખી દુઃખી દેખાવા લાગ્યો. ગામમાં નાની દુકાન ખોલી કે હવે બીજા લોકોની થોડી હજામત કરીએ, દુકાનમાં પૈસા રોકવા પડે પાછા, એ ખર્ચો થયો, પત્ની જોડે ઝઘડો થયો, છોકરા જોડે ઝઘડો થયો, ઘરમાં એકાબીજાને બોલવાનું બંધ થઈ ગયું. દુકાન ખોલી, ગામના માણસો આવે, 2-4 માણસો આવે, એની હજામત કરે, એમાંથી મળે કેટલું દાદા? અને મહિનામાં તો ભાઈ ભાઈ, હા, આની ઉંમર દેખાવા લાગી, હાડકાઓ દેખાવા લાગ્યા. મંત્રીએ કહ્યું, રાજાએ મંત્રીને પૂછ્યું, મંત્રી તેવો શું ચમત્કાર કર્યો, 15 વર્ષથી એક સરખો રંગ દેખાતો હતો આ માણસનો, અને મહિનામાં 15 વર્ષનો રંગ ઉતરી ગયો. મહારાજ એ જ મારે કેવું છે, એ જ કેવું છે. શું પણ આને 1 રૂપિયોની મળતો હતો ને ત્યારે સુખી હતો, આને 99નો ધક્કો લાગ્યો ને એટલે આ દુઃખી થયો. કેનો ધક્કો? એમ અત્યારની દુનિયાને કયો ધક્કો લાગ્યો છે? આ
બધાને લાખ મળ્યા છે ને 10 લાખ ભેગા કર, મિલિયન કરો, મિલિયન હોય ને વધારે, સમજ્યા ને તમે? દુઃખ કરતા પણ સુખ વધારે ખતરનાક છે. પચાવવું અને સમજવું, સુખને પચાવવા માટે સંયમ જોઈએ, દુઃખને પચાવવા માટે સમજણ જોઈએ. ભગવાનની ઈચ્છાથી જે મળે એમાં ગુજરાન કરે, વચનરૂપી મહાસાગરમાં હંમેશા ગુલતાન રહે. જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને જ ભગવાનના સ્વરૂપનો દ્રઢ વિશ્વાસ હોય છે. તેને જીવનમાં કરોડ ગણી વિપત્તિ પડે તો પણ ક્યારેય ઉદાસ ન થાય. અંતર્યામી શ્રીહરિ ક્યારેક જો આવી વિપત્તિ આપે તો તેને તે ભક્ત તપ સમજે. સાંભળો સાંભળો આસિત ભગત, મેં ક્યારેય આવી વાત નથી વાંચી, સાંભળો. અંતર્યામી શ્રીહરિ ક્યારેક જો આવી વિપત્તિ આપે, અનંત કોટી બ્રહ્માંડમાં દુઃખ છે એટલું બધું આપી દે, તો પણ તે ભક્ત તેને તપ સમજે. શું સમજે? શું સમજે? ગોપાળાનંદ સ્વામીએ ભાષ્યમાં લખ્યું, વિહિત ભોગ સંકોચ તપઃ, આવું લખ્યું. હજી તમને દેશી ભાષામાં સમજાવું, આ વાત તો મેં કેટલી વાર વાંચી, કેટલી સરસ વાત છે. કોઈ દુઃખ સમજીને સહન કરવું ને એનું નામ તપ. એકાદશી હોય અને આપણે ભૂખ્યા રહેવાનું નક્કી કરીએ, અઘરું પડે તો પણ ભૂખ્યા રહીએ, તેને શું કહેવાય? તપ કર્યું કહેવાય. દુઃખને સમજીને સ્વીકારવું એનું નામ તપ, અને દુઃખને પરાણે કમને સ્વીકારવું એનું નામ તાપ. સમજી ગયા તમે? એક છોકરાને ખાવા મમ્મી પપ્પાએ ન આપ્યું તો છોકરો રડશે, માથા પછાડશે, અને એક છોકરાને એકાદશી છે, આજે મારે નથી જમવું, ભૂખ લાગે તો એ સહન કરીને ઉપવાસ કરે. સમજ લઈએ આપને ભૈયા? દુઃખને સમજણ સાથે સ્વીકારવું એનું નામ તપ, અને દુઃખને પરાણે સ્વીકારવું એનું જ નામ તાપ. જુઓ સાગરની આ બધી અદ્ભુત વાતો. અંતર્યામી શ્રીહરિ ક્યારેક જો આવી વિપત્તિ આપે તો તેને ભક્ત તપ સમજે. જેને ભગવાનને રાજી કરવાનો ખપ હોય તે સર્વે સમજણને સવળી જ ગ્રહણે કરે. જેને ભગવાનને રાજી કરવા છે ને એ તો દરેક બાબતમાં પોઝિટિવ સવળું જ ગ્રહણ કરે. કેવું કરે દાદા? પેલી વાત કરું છું ને હું, ગુંદાસરા ગામના મૂળજી ભગત, અડધું શરીર ખોટું થઈ ગયું, પેરાલાઇસિસ થઈ ગયો. તમે દર્શન કર્યા છે ને દાદા? આપણા શ્રીજી સ્વામી ઘણા સંતોએ દર્શન કર્યા. અડધું શરીર ખોટું પડી ગયું. સંતો ભક્તો દર્શન કરવા આવે, હમણાંની વાત, અને દુઃખી થાય ત્યારે ભગત શું કહે ખબર? અરે સ્વામી, દુઃખી શું થાવ છો? આ તો મહારાજે કૃપા કરી, અડધું શરીર સાચવવું મટ્યું. અડધી અડધા શરીરની ચિંતા જ ગઈ, હવે અડધાની ચિંતા લો. દુઃખમાં પણ સવળું સમજે, પોઝિટિવ સમજે, અને આજનો માણસ સુખમાં પણ કેમ 99 મળ્યા એટલે હવે કેટલા કરવા છે? 100 મળે પછી કેટલા કરવા છે? એના કરતા રૂપિયામાં કેવું લીલા લેર હતી દાદા. એ ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને. કોઈ કવિએ એટલી સરસ કવિતા લખી છે બાળપણ વિશે, કેટલો માણસ સુખી હતો, પણ જેમ જેમ મોટો થયો ને એનું અજ્ઞાન મોટું થયું, અહંકાર મોટો થયો. માનવ નડે છે માનવીને, એ મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી. માનવ નડે છે માનવીને, દાદા એવું જ છે, હસો કે રડો. જેને ભગવાનને રાજી કરવાનો ખપ હોય એ આ બધી બાબતમાં સવળું જ સમજે, ક્યારે અવળી સમજણને ગ્રહણ કરતો નથી. ભગવાનના એક ભક્તને બીજો ભક્ત ક્યારે દુઃખ દે નહીં, આવું ભગવાનના ભક્તે મનમાં સમજવું. ભાગવતના એકાદશ સ્કંધમાં કહેલું કદર્ય વિપ્રનું આખ્યાન હંમેશા સંભાળ્યા કરવું. સાચી સમજણવાળો જ્ઞાની ભક્ત સંસારને સમ વિષમ સારો નરસો સમજીને મનમાં હંમેશા પ્રસન્ન રહે. ટૂંકમાં સંસારમાં સુખ દુઃખ જોડે જ છે. જ્યારે ભગવાન શ્રીહરિના સ્વરૂપ સંબંધી સુખનો વિચાર કરવામાં આવે ત્યારે તેમાં અનંત પ્રકારના દુઃખ ઉડી જાય છે. શ્રીહરિના ચરિત્રરૂપી સુખના સાગરમાં કોઈ પણ જાતનું દુઃખ આવતું નથી, અને હરિના ચરિત્રરૂપી સાગર સિવાય બીજે બધે ચારે કોર દુઃખનો જ દાવાનળ બળે છે. પ્રાકૃત બુદ્ધિના મનુષ્યને તેવું દેખાતું નથી, તે તો તેમાં આંધળી દોટ દઈને બળી મરે છે. સંતોના વિના દુઃખ દાવાનળથી કોણ ઉગારે,
કારણ કે સંતો આ સંસારના દાવાનળથી બહાર વિચરણ કરે છે લો. તેથી અન્ય જીવોને ઉગારી શકે છે. જે સંસારના દાવાનળમાં બળતા હોય તેને સંત કહેવાય જ નહીં. તેવાને ભગવાનના સ્વરૂપનું સુખ પણ આવતું નથી. રાત દિવસ તેની છાતી સંસારના દુઃખથી બળતી રહે છે. તે ભગવાન રૂપી ચિંતામણીના જોગમાં હોવા છતાં રાત દિન રાંક જ રહે છે. તેને હરિમૂર્તિ રૂપી ચિંતામણીમાંથી સુખ લેતા પણ આવડતું નથી. તે ચિંતામણીને પથ્થર માનીને જડતામાં પડ્યો રહે છે. કોઈ આંધળાને સાહુકાર મહામૂલ્ય હીરો આપે છતાં તેને તેમાં વિશ્વાસ ન હોવાથી દુઃખી રહે છે. તે રીતે જ માણસ સત્સંગ કરે છે છતાં સમજણ વિના દુઃખી રહે છે. સત્સંગ કરે છે છતાં સમજણ વિના દુઃખી રહે છે. દુઃખને સહન કરવા માટે શું જોઈએ? સમજણ. દુઃખને પચાવવા માટે શું જોઈએ? સમજણ. સમજણ નહીં હોય તો સત્સંગમાં આવશે તો પણ દુઃખી, સાધુ થશે તો પણ દુઃખી, મોટો આચાર્ય થશે તો પણ દુઃખી, મોટો મઠાધીશ થશે તો પણ દુઃખી. વળી જે આ દુનિયાનું સુખ લેવા જેટલું ધારે છે ને તેટલો તેને સત્સંગ થયો જ નથી. બોલો, આપણી જાતને પૂછી લઈએ હવે. આ દુનિયાનું સુખ લેવા જેટલું ધારે છે તેટલો તેને સત્સંગ થયો જ નથી. આપણે બધા શું ધારીએ છીએ? એક મંદિર થાય, બે મંદિર થાય, એક સ્ટોર થાય, બે સ્ટોર થાય, બરાબર, એક ઘર થાય, બે ઘર થાય, એક ગાડી આવે, પછી આ સંસારનું જેટલું સુખ કહેવાય છે તેને મનમાંથી કાઢી નાખવું જોઈએ. જેટલો સંસારના સુખનો ત્યાગ કરશે તેટલો સુખી રહેશે. જેટલો સંસારના સુખમાં રાગ રહેશે એટલો દુઃખી થવાનો. બોલો, હવે દુઃખી થવાના આપણે કે નહીં? દુઃખનું કારણ સ્વામીએ બતાવી દીધું. તમે ને હું જે કારણથી દુઃખી છે એનું કારણ સ્વામીએ બતાવ્યું ઉપર કહ્યા પ્રમાણે. આ બધી વાત જે આવીને ભાઈ, કથા સાંભળનારા બે ચાર વાર આ કથા સાંભળજો. હા, આ કથા ખોપડામાં ઉતરતી નથી ને એટલે જ પ્રોબ્લેમ છે ને. મેં દાદા વારંવાર વાંચ્યું આજે તો. હા, શું અદ્ભુત વાતો છે. ઉપર કહ્યા પ્રમાણે જે સમજે તેને જ ખરો સત્સંગ થયો જાણવો, તેના મૂળ ઊંડા ગયા છે તેમ સમજવું. આવી સત્સંગની વાત સાંભળીને જે હૃદયમાં વાતને ઠેરાવતા નથી તો એમ સમજવું તેના મૂળ ઊંડા ગયા નથી. આગળની વાત, રામાનંદ સ્વામીએ મેં આ સત્સંગરૂપી વન સાચવવા આપ્યું છે. આ વનમાં હરિભક્તરૂપી કલ્પવૃક્ષ છે. કેટલાકના મૂળ ઊંડા પાતાળ સુધી ગયા છે એની અમને ચિંતા નથી. કેટલાક હરિભક્તરૂપી કલ્પવૃક્ષ એના મૂળ ઉપર છલા છે એની અમને ચિંતા રહે છે. કુસંગરૂપી વાવાઝોડું આવશે તો પડી જશે. આજે કેવા છે જાજા બધા? ઊંડું મૂળ કોનું જાણવું? સ્વામી કહે છે, જુઓ, આવી સત્સંગની વાત સાંભળીને જેના હૃદયમાં આ વાતને ઠેરાવતા નથી તો એમ સમજવું તેના મૂળ ઊંડા ગયા નથી. આ વાત જેના હૃદયમાં ઠરી ગઈ તો સમજવું એના મૂળ ઊંડા ગયા છે. અને જેના મૂળ ઊંડા નથી ગયા તે સુકાઈ જવાના. આધારાનંદ સ્વામી કહે છે કે મેં જે આ બધું કહ્યું ને એમાં લેશ માત્ર ખોટું નથી. પોતાની નજરથી નિહાળીને જુઓ, જોયા વિના સમજાતું નથી અને વિચાર્યા વિના જ્ઞાન ટકતું નથી. આવો શું અવસર ક્યારે આવ્યો નથી અને હવે આવવાનો પણ નથી. તેથી સંસારના તુચ્છ સુખને માટે થઈને કોઈ સત્સંગ છોડશો માં? જો કોઈ તેટલા માટે સત્સંગ છોડી દે તો તેને અંધમાં અંધ જાણવો, તેનો ફરી ક્યારે ઉદ્ધાર થવાનો નથી. કારણ કે ધોળે દિવસે તે ભૂલો પડ્યો છે. અંજવાળામાં ભૂલો પડી જાય એની અંધારામાં શું દશા થાય? ઉપર કહ્યા પ્રમાણેની વાત શ્રીહરિ વારંવાર કહ્યા કરતા તે મને જેમ જેમ સાંભળી આવે ને તેમ તેમ શ્રીહરિની ચરિત્રોની સાથે વચ્ચે વચ્ચે લખતો રહું છું. એટલે સ્વામી કહે છે, આ વચ્ચે બધી વાતો મેં લખી, મને યાદ આવી ગઈ એટલે લખી, હવે આગળનો પ્રસંગ સ્વામી પાછો શરૂ કરશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં ગ્રંથકારે સંસારમાં દુઃખ અને ભગવાનમાં સુખ છે આ યુક્તિપૂર્વક સમજાવ્યું એ નામે 21મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.